વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, તૈયાર ઓનલાઈન ટીચિંગ માટે? સરસ. ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 19, ચિત્ર સમૂહ માટે એક શબ્દ. હવે તમને એમ થાય ચિત્ર સમૂહ એટલે શું? તો ચિત્ર સમૂહ એટલે ધારો કે બધી જ છોકરીઓ ઊભી રાખી હોય તો એ છોકરીઓનો સમૂહ કહેવાય, બરાબર ને? તો એ ચિત્ર સમૂહ બની ગયો, બરાબર ને? પછી એમાં છોકરાઓની લાઈન હોય, બધા છોકરાઓને ઊભા રાખ્યા હોય તો એ છોકરાઓનો સમૂહ થઈ ગયો. શિક્ષકો એક લાઈનમાં ઊભા હોય તો એ શિક્ષકોનો સમૂહ થઈ ગયો. એવી રીતે આપણે સમૂહો જોવાના છે, અને આ કયો સમૂહ છે એ આપણે ઓળખવાનું છે અને એનું નામ હોય છે. ધારો કે છોકરીઓ ઊભી હોય તો એના શબ્દ, એનો સમૂહ શબ્દ, એક શબ્દ શું થાય? છોકરીઓ, બરાબર. છોકરાઓની લાઈન હોય તો એનો સમૂહ થાય છોકરાઓ. શિક્ષકોની લાઈન હોય તો એનો સમૂહ થાય શિક્ષકો. તો એવી રીતે અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે, તો આપણે એના એ ચિત્ર સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. નીચે આપેલા દરેક ચિત્ર સમૂહ માટેનો એક શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા બોક્સમાં નામ આપેલા છે, અહીંયા ચિત્ર સમૂહ આપેલા છે, તો આ સેના ચિત્રો છે એ આપણે ઓળખવાના છે. અને આ બોક્સમાંથી નામ પસંદ, નામ શોધી અને જે સાચું નામ હોય એ અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. તો જુઓ, ચિત્ર 1, આ ચિત્ર 1માં તમને શું દેખાય છે? તો અહીંયા આગળ અલગ અલગ ફૂલ દેખાય છે, જેમ કે ગલગોટો, ગુલાબ, મોગરો અને સૂર્યમુખી. તો બધા અલગ અલગ ફૂલ છે, પણ એને આપણે પાછળથી શું બોલીએ છીએ? તો કે છે ગલગોટાનું ફૂલ, ગુલાબનું ફૂલ, મોગરાનું ફૂલ, સૂર્યમુખીનું ફૂલ. તો પાછળ ફૂલ ફૂલ શબ્દ આવ્યો ને, તો આનો એક શબ્દ શું થશે? ચિત્રનો, ચિત્ર સમૂહનો એક શબ્દ ફૂલ થશે. તો અહીંયા જોઈએ આપણે ક્યાં છે ફૂલ, આ રહ્યું, બરાબર. તો એક નંબરમાં આપણે શું લખીશું? ફૂલ લખીશું, બરાબર. સમજણ પડી ગઈ? સરસ. ચલો, બે નંબર જુઓ. અહીંયા આગળ અલગ અલગ ફળ આપેલા છે, જેમ કે તરબૂચ, અનાનસ, કેરી, સફરજન, આ રીતના ફળો આપેલા છે ને, તો આ બધા ફળો કહેવાય. શું કહેવાય? ફળો, ફ્રૂટ, પણ આપણે અહીંયા એને ગુજરાતીમાં ફળ કહીશું. તો આ બધા ફળ કહેવાય. તો એની નીચે બે નંબરમાં આપણે શું લખીશું? ફળ. સરસ. ચલો, નંબર 3. બધાને સમજ પડી ગઈ હશે? હા. શું છે આ બધું? ફ્લાવર, દૂધી, ટામેટું, ભીંડો, આ બધું શું કહેવાય? શાક. તમને ખબર જ હશે, ઘર આંગણે શાકવાળો વેચવા આવે છે તો શું ગુમો મારે છે? શાક લો શાક. પછી નામ બોલે છે, ફ્લાવર, દૂધી, ટામેટા, ભીંડા, રીંગણ, તો આ બધું શું કહેવાય? શાક કહેવાય. એને આપણે શાકભાજી કહીએ છીએ. તો અહીંયા જુઓ, શાકભાજી લખ્યું છે ને, તો 3 નંબરમાં શું આવશે? શાકભાજી, બરાબર ને? સરસ. ચલો, આગળ નંબર 4. તો આ શું છે? કૂતરાનું ચિત્ર છે, બકરી, ગધેડો અને ઘોડો. તો આ બધા શું કહેવાય? પ્રાણીઓ. શું કહેવાય? પ્રાણી. તો આપણે 4 નંબરમાં શું લખીશું? પ્રાણી. પછી જુઓ આગળ નંબર 5, એમાં શેના ચિત્રો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? કૂકડો છે, કબૂતર છે, પછી પોપટ છે, મોર છે, આ બધા પંખી કહેવાય. પંખી કહેવાય, પક્ષી પણ કહેવાય, પરંતુ આપણે અહીંયા બોક્સમાં શું લખ્યું છે? પંખી. તો આપણે શું લખીશું? 5 નંબરની ખાલી જગ્યામાં પંખી લખીશું. હા. પછી આગળ નંબર 6. 1, 2, 3, 4, 5, 6 આપણને ટીચર કહે છે કે 1 થી 100 સુધી અંક બોલો, બરાબર ને? તો 1, 2, 3, 4 એ શું કહેવાય? અંક કહેવાય. શું કહેવાય? અંક. પછી 7 નંબર, ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, આ બધા શું કહેવાય? આકારો. આપણે શીખ્યા ને આગળ આકારો? હા. તો આને આકાર કહેવામાં આવે છે. તો 7 નંબરમાં શું લખીશું? આકાર. પછી સાયકલ છે, ગાડી છે, હેલિકોપ્ટર છે, બાઇક છે, બરાબર ને? તો આ બધા શું કહેવાય?
વાહન આપણે આગળના પાઠોમાં શીખી ગયા છીએ. તો આને શું કહેવાય? વાહન. બરાબર ને? નંબર 9. સ્કર્ટ છે, ટી શર્ટ છે, ફ્રોક છે, શર્ટ છે, આ બધા શું કહેવાય? કપડાં. આપણે કપડાં કહીએ છીએ, પણ એને શું કહેવાય? પોશાક. પોશાક એટલે આપણે પહેરવાની વસ્તુઓ. જેમ કે છોકરી હોય તો સ્કર્ટ પહેરે, ટી શર્ટ પહેરે, ફ્રોક પહેરે, છોકરાઓ શર્ટ પહેરે ને? બરાબર ને? છોકરાઓ શર્ટ પણ પહેરે અને ટી શર્ટ પણ પહેરે. તો આ બધું શું કહેવાય? પોશાક. શું કહેવાય? પોશાક. તો 9 નંબરમાં શું લખીશું? પોશાક. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હવે આપણે આજનું લેસન જોઈ લઈએ. તો તમે પાઠ 18 સુધી લેસન કમ્પ્લીટ કરી નાખ્યું હશે. ન કર્યું હોય તો આગળના વિડીયો જોઈ જે જે પાઠનું લેસન બાકી હોય તે કરી નાખજો. અને પછી પાઠ 19, નવા પાના ઉપર પાઠ 19નું હેડિંગ આપવાનું છે. પાઠનું મથાળું લખવાનું છે. ચિત્ર સમૂહ માટે એક શબ્દ. પછી આ સૂચના લખી બોક્સ લખવાનું નથી અને આવી રીતે ફૂલો દોરવાના નથી, પણ અહીંયા લખી નાખવાનું ગલગોટાનું ફૂલ, ગુલાબનું ફૂલ, મોગરો, પછી સૂર્યમુખી, અને નીચે ખાલી જગ્યા કરી એક નંબર કરી અને અહીંયા ફૂલ લખશું. તરબૂચ, અનાનસ, કેરી, સફરજન. તો અહીંયા બે નંબર કરીને શું લખશું? ફળ. એવી રીતે ફ્લાવર, દૂધી, ટામેટું, ભીંડો એવી રીતે લખી અને અહીંયા શું લખશું? 3 નંબરમાં શાકભાજી. પછી કૂતરો, બકરી, ગધેડો, ઘોડો એવું લખી અને અહીંયા શું લખીશું? 4 નંબરમાં ખાલી જગ્યામાં પ્રાણી. એવી જ રીતે પાછળ કુકડો, કબૂતર, પોપટ, મોર. 5 નંબર ખાલી જગ્યા કરીને શું લખશું? અહીંયા આગળ પંખી. 1, 2, 3, 4 આ તો લખતા આવડશે. તો આ રીતે લખી અને અહીંયા શબ્દોમાં નહીં લખવાનું, ડાયરેક્ટ અંક લખી છૂટા છૂટા અને ખાલી જગ્યા 6 નંબર કરી અને શું લખવાનું? ખાલી જગ્યામાં અંક. આકાર દોરતા પણ આવડશે. બરાબર ને? તો આકાર દોરી અને આકાર દોરતા ન ફાવે તો ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ એવું લખી નાખજો. બરાબર ને? અને 7 નંબર કરી અહીંયા શું લખશો? આકાર. પછી 8 નંબરમાં સાયકલ, મોટર, હેલિકોપ્ટર, બાઇક એ રીતે લખી અને 8 નંબરમાં શું લખશો? વાહન. પછી 9 નંબરમાં સ્કર્ટ, ટી શર્ટ, ફ્રોક, શર્ટ આવું લખી અને 9 નંબર શું લખશો? પોશાક. 9 નંબરની ખાલી જગ્યામાં શું લખશો? પોશાક. તો વિદ્યાર્થી મિત્રો, લેસનમાં સમજણ પડી ગઈ ને? ચિત્ર દોરતા નહીં આવડે એટલે આપણે ખાલી નામ લખી, જે જે ચિત્ર છે એનું નામ લખી અને એ શેનું સમૂહ છે એ એક શબ્દ લખવાનું છે. તો લેસન સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આવતા પીરિયડમાં ફરી મળીશું. આવજો.